બીજા વિડીયોની અંદર પ્રશ્ન નંબર પાંચ સ્વેટ ઇક્વિટી શેરનો અર્થ આપે તેના ફાયદા અને જોગવાઈઓ જણાવો સ્વેટ ઇક્વિટી શેર શેરનો આ બીજો પ્રકાર સામાન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર તો અર્થ જાણીએ કંપની તેના સંચાલકો કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જ શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે લેવું કીધું છે કે ભાઈ રોકડ વગર સંચાલકો કર્મચારીઓને વિશિષ્ટ જ્ઞાન ધરાવતી કર્મચારીઓને જો બટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જો શેર ફાળવવામાં આવે તો તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે સામાન્ય રીતે આ પ્રકારના શેરનો માન્ય શેર બજારમાં જે ભાવ હોય તેના કરતાં નીચા ભાવે ઓફર કરવામાં આવે છે એટલે માર્કેટમાં પાંચસો રૂપિયા ભાવ ચાલતો હોય તો આ લોકોને ચારસો રૂપિયાના ભાવે ઓફર કરવામાં આવે ઓછો ભાવ હોય ચારસો હોય ત્રણસો હોય બસો હોય કંપની ઓફર કરે તો આને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે ચાલો સ્વેટ ઇક્વિટી શેર ઓળખવા માટે તેના લક્ષણોનો અભ્યાસ કરીએ પ્રથમ કંપનીના સંચાલકોને વળતરના સ્વરૂપે આપી શકાય છે જે સંચાલકો કાર્ય કરી રહ્યા છે એમને એમના કામના બદલામાં આ વળતર તરીકે લો ચલો ભાઈ તમને હવે કંપની સ્વેટ ઇક્વિટી શેર પૂરા પાડે છે બીજું કંપનીના કર્મચારીઓને આ શેર પરના ડિવિડન્ડનો લાભ મળે છે કર્મચારી કામ કરતા હોય તો ડિવિડન્ડ મળે ને ડિવિડન્ડ કે શેર હોલ્ડરોને મળતો ડિવિડન્ડ એટલે આ કર્મ એટલે પૈસા ચૂકવવાના નહીં શેર મળે શેર પર ડિવિડન્ડનો પણ લાભ મળે ત્રીજું કર્મચારીને શેર હોલ્ડરોને અધિકાર મળવાથી માલિકી ભાવ ઉત્પન્ન થાય છે કર્મચારી એમ્પ્લોઈઝ કહેવાય અને જો એ શેર ખરીદે ને તો શેર હોલ્ડર કહેવાય શેર હોલ્ડર એ કંપનીના સાચા માલિકો છે ચાલો સ્વીટ સ્વીટ ઇક્વિટી શેરની કેટલીક જોગવાઈઓ શું કહે છે કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે આ પ્રથમ જોગવાઈ કારણ કે કંપની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કર્યા વગર શેર ઇક્વિટી શેર જાહેર કરી શકે નહીં બે આ ઠરાવમાં કેટલા શેર બહાર પાડ્યા તેની વિગત વર્તમાન બજાર કિંમત અને કયા સંચાલકો અથવા કર્મચારીઓ આપવાના છે તેની વિગતો દર્શાવવી પડે છે જ્યારે ઠરાવ કરવામાં આવે તો કેટલા શેર બહાર પાડ્યા તેની બજાર કિંમત શું છે સંચાલકોને કર્મચારીને કઈ કિંમતે ચૂકવવાની છે કયા સંચાલકોને કયા કર્મચારીઓને આપવાના છે તેની નામની પણ વિગત દર્શાવવી પડે આ શરત છે એમને આ બધું જા જણાવ્યા વગર તમે કોઈને શેર આપી શકતા નથી જો કંપની દ્વારાની જોગવાઈ મુજબ નોંધણી કરાવવી જોઈએ એક વર્ષ પછી આ પ્રકારના શેર બહાર પાડી શકે છે ને ભાઈ જાહેર કંપની શું કરશે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળ્યા પછી એમાં પાછળ એક વર્ષ પછી આ પ્રકારના શેર બહાર પાડી શકે છે એના વગર પાંચમું સામાન્ય રીતે આ પ્રકારના શેરની ત્રણ વર્ષ સુધી માલિકી ફેરબદલી થઈ શકતી નથી એટલે જ્યારે કંપની તરફથી આ શેર મળે છે સંચાલકો કર્મચારીઓને વિશિષ્ટ જ્ઞાન ધરાવતી કર્મચારીઓને તો એમને ત્રણ વર્ષ સુધી પોતાની પાસે આ શેર રાખવા પડે ત્રણ વર્ષ સુધી ફેરબદલી કરી શકતા નથી ભલે બજારમાં ઊંચી કિંમત થઈ હોય તેમ છતાં પણ વેચી શકતા નથી છઠ્ઠું કંપની ભરપાઈ થયેલ કુલ શેર મૂડીના પંદર ટકા કે પાંચ કરોડથી વધારે એક વર્ષમાં આપી શકે નહીં તેમજ કુલ મૂડીના પચીસ ટકાથી વધુ આ પ્રકારના શેર ફાળવી શકે નહીં આ એક જોગવાઈ છે ભરપાઈ થયેલ કુલ શેર મૂડીના કેટલા પંદર ટકા જે શેર મૂડી છે એના ભરપાઈ જે થયેલી છે એના પંદર ટકા કે પાંચ કરોડથી વધારે એક વર્ષમાં આપી શકે નહીં આ એ વાત છે કરી પાંચ કરોડ જોઈએ અને કુલ મૂડીના પચીસ ટકાથી વધુ આ પ્રકારના શેર ફાળવી શકે એટલે એક મર્યાદા બતાવી કે આ મર્યાદામાં રહીને જ કંપનીએ શેર બહાર ફાળવાના એનાથી વધારે નહીં લિમિટ બહાર નહીં કારણ કે વટાવથી આપવાના છે ને ઓછી કિંમતે આપવાના છે ઉપરથી કંપનીને નુકસાન જાય એટલા માટે આ એક જોગવાઈ કરેલી છે કે ભાઈ આ જોગવાઈની વિરુદ્ધ કંપનીએ કાર્ય કરવાનું થતું નથી ચાલો પ્રશ્ન નંબર છ નો અભ્યાસ કરીએ પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેના લક્ષણો જણાવો વિદ્યાર્થી મિત્રો પ્રેફરન્સ શેર એટલે પસંદગીના શેર કંપની ઇક્વિટી શેર બહાર પાડ્યા પછી પ્રેફરન્સ શેર બહાર પાડે છે અને જ્યારે કોઈ કંપની તરફથી લાભ મળતો હોય એ ઇક્વિટી શેર હોલ્ડર પહેલા પ્રેફરન્સ શેર ધારકોને તેનો લાભ મળે છે તો ચાલો સાંભળીએ પ્રેફરન્સ શેર હોલ્ડરનો અર્થ અને તેના લક્ષણો અર્થ જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેર મૂડી પરત કરતા પહેલા મૂડી પરત મેળવવાનો હક હોય તેને પ્રેફરન્સ શેર કે પસંદગીના શેર કહે છે એટલે કંપની બે બાબતોનું શું કરે ચૂકવણી કરે એક ડિવિડન અને બીજું મૂડી પરત ડિવિડન્ડની કંપની ચૂકવણી કરીને મૂડી પરત કરતી હોય એવા સંજોગોમાં ઇક્વિટી શેર હોલ્ડરો પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને તેનો હક મળે છે તો આવા શેરને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે ચાલો પ્રેફરન્સ શેરના લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ પ્રથમ લક્ષણ છે ડિવિડન હમણે કીધું એ પ્રમાણે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવતા પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે ઇક્વિટી શેર હોલ્ડરો પહેલા કોને મળે ડિવિડન પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ જો ન ચૂકવે તો કંપની ચર્ચાવામાં આવી જાય ટીકા શરૂ થઈ જાય માર્કેટમાં નામ પણ ખરાબ થાય એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રથમ ચૂકવી દેવું પડે બીજું મૂડી પરત જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓ એટલે એક પ્રકારના દેવાની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરો પહેલાં મૂડી પરત મેળવવાનો હક છે પહેલાં દેવું ચૂકતી બધું થઈ ગયું ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડરોને દેવું નાણાં પરત કરો પછી વધે તો ઇક્વિટી શેર ધારકોને એના વગર ઇક્વિટી શેર ધારકોને નાણાં પરત મળતા નથી તો આ બીજી લાક્ષણિકતા ત્રીજો મતાધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે ઇક્વિટી શેર હોલ્ડરોની જેમ નહીં કે કંપનીની બધી બાબતોમાં મત આપવાનો અધિકાર પરંતુ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેરના જે હિતમાં બાબતો છે એમાં જ મત આપવાનો અધિકાર છે એનાથી વિશેષ કોઈ બાબતોમાં મત આપવાનો અધિકાર મળતો નથી અને નથી ચોથો પસંદગી સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે એટલે આપણે એમ લાગે કે ભાઈ સાહેબ પ્રેફરન્સ શેર કોણ ખરીદે તો આવી વ્યક્તિઓ ખરીદે જેને સ્થિર આવકની ઈચ્છા હોય નિશ્ચિત આવકની ઈચ્છા હોય મૂડીની સલામતીની ઈચ્છા હોય એવા રોકાણકારો પ્રેફરન્સ શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે પાંચમો બજાર ભાવ આ શેરની બજાર કિંમત લગભગ સ્થિર રહે છે જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે તેની બજાર કિંમતમાં ફેરફાર થતો જોવા મળે છે કારણ કે પ્રેફરન્સ શેરની બહુ ડિમાન્ડ ન હોય લોકો એનું ખરીદ વેચાણ વધારે પ્રમાણમાં કરતા ન હોય એટલે સ્વાભાવિક છે કે એનું કોઈ મૂલ્ય વધવાનું નથી સ્થિર મૂલ્ય વ્યાજના દરમાં જો ફેરફાર થયો તો જ એનું મૂલ્ય વધે નહીં તો વધે નહીં છઠ્ઠું જોખમનું પ્રમાણ આ પ્રકારના શેરોમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક હોવાથી જોખમનું પ્રમાણ બહુ જ ઓછું હોય કેવું બહુ શેર હોલ્ડરો પહેલા કે માલિક ભૂખ્યા રહે એટલે મીન્સ કે જે મકાનના માલિક છે તો મકાન માલિક ભૂખ્યા રહે કેમ કારણ કે મહેમાનને પહેલા પીરિયા જમવા બેસાડવાના એને જેટલું ખાવું એટલું બધું ખાઈ લે પછી વધે મકાન માલિકના ભાગમાં આવે પણ બને ત્યાં સુધી આપણે ઘરે એવા મહેમાન નહીં આવતા કે જેટલું બનાવે એટલું બધું જ જાય અને આપણે એવી તેટલી પણ રસોઈ નથી બનાવતા પણ આ તો જસ્ટ ખાલી ઉદાહરણ છે પ્રેફરન્સ ઓર્ડર હોલ્ડર એટલે કંપનીના એક પ્રકારના મહેમાન થયા પહેલાં એને પીરસો એને આપો પછી વધે તો માલિકોને મળે વધે તો તો માલિકોને જોખમ વધી જાય આ પ્રેફરન્સ શીયર જોખમ ઘટી જાય કારણ કે નાણાં પરત મેળવવાનો ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક મળે છે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં એટલે જોખમનું પ્રમાણ ઓછું છે પછી છે પ્રેફરન્સ શેરના પ્રકારો પ્રેફરન્સ શેરના બે પણ આ પ્રકારો ખાલી સમજવા માટે આપણે નથી લખવાના ક્યાંય નથી લખવાના ક્યાં એનો ઉલ્લેખ થશે નહીં કારણ કે અત્યારે હાલ આપણે કયો ધારો ભણીએ છીએ બે હજાર તેર કંપની ધારો ભણીએ છીએ આ ઓગણીસો છપ્પનના કંપની ધારો ખાલી એક વખત જાણવા માટે છે કે ભાઈ ઓગણીસો છપ્પનના કંપની દ્વારા મુજબ પ્રેફરન્સના પ્રકારો હતા કયા ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે રિડિમેબલ પ્રેફરન્સ શેર ઇ રિડિમેબલ પ્રેફરન્સ છે પાર્ટિસિપેટ પ્રેફરન્સ છે નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર એમ કરીને ઓગણીસો છપ્પનના કંપની દ્વારા મુજબ આઠ પ્રકારો હતા પરંતુ એમાં ફેરફાર કરી બે હજાર તેરના કંપની દ્વારા મુજબ બે પ્રકારો થઈ ગયા એક વીસ વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને બીજું વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર તો આપણે કયા યાદ રાખવાના છે આ પ્રેફરન્સ શેર યાદ રાખવાના છે ક્લિયર આજ યાદ રાખવાના છે બીજા કોઈ યાદ રાખવાના નથી બરોબર તો આ સાથે આપણો અહીં લેક્ચર પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત